બાળકોને બટાકાની કોઈ પણ રેસીપી હોય ભાવે જ ભાવે, પોટેટો ચિપ્સ હોય, સ્માઈલી હોય, નગેટ્સ હોય, વેજીસ હોય, કંઈ પણ હોય. તો ચાલો એવી જ એક સરસ મજાની હોમ મેડ રેસીપી જોઈએ, પોટેટો સ્ટિક્સ. સૌથી પહેલાં 3-4 નંગ બટાકાને બાફી, છોલી અને આ રીતે છીણી લઈશું. એની અંદર 1/2 કપ જેટલો મેંદો લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 2 ચમચી જેટલો ઓરેગાનો અને ફ્રેશલી પાઉન્ડેડ મરી પાવડર એડ કરીશું. ત્યાર પછી 1/2 કપ જેટલો બ્રેડ ક્રમ્સ લઈશું સૂકો અને 1 ચમચી જેટલું છીણેલું લસણ ઉમેરીશું. હવે હાથથી આ રીતે મસળી અને સરસ સુંવાળો થાય એવો ડો એટલે કે લોટ કે કણક તૈયાર કરીશું. આ રીતે મસળીને લેવાનું છે, પાણી ઉમેરવાની જરૂર નથી. સહેજ તેલવાળો હાથ કરી અને સરસ રીતે એને મસળી લઈશું. હવે આડણી ઉપર જાડા રોટલાની જેમ આ કણકને વણી લેવાની છે. અને સાઈડમાંથી આ રીતે સ્ટ્રીપ્સ કાપી લઈ અને એક ચોરસ ભાગ તૈયાર થાય એ રીતે કટ કરીશું. ત્યાર પછી આ રીતે લગભગ 1-1.5 સેન્ટીમીટર જેટલી પહોળાઈ હોય એ રીતની ચિપ્સ તૈયાર કરીશું કે સ્ટિક્સ તૈયાર કરીશું અને એને વચ્ચે એક કાપો મૂકી આ રીતે ફિંગર ચિપ્સની સાઇઝની જેમ કાપી લઈશું અને પછી એને ગરમ તેલમાં જેમ શક્કરપારા કે પૂરી તળીએ ને એ રીતે એને તળી લઈશું. લાઇટ બ્રાઉન કલરની ક્રિસ્પી તળાઈ જાય એટલે એને પ્લેટમાં કાઢી લઈશું. તો રેડી છે સરસ મજાની ફ્લેવરફુલ ગાર્લિક અને ચીલી ફ્લેક્સવાળી પોટેટો સ્ટિક્સ. ચોક્કસ બનાવજો, અમને જણાવજો કેવી લાગી રેસીપી. થેન્ક યુ.